અગિયારનું પ્રકરણ ચાલે છે. માનવ આંખની માનવ આંખ અને રંગબેરંગ અહીંયા અગિયાર પોઈન્ટ બે સુધી જોયું હતું. આજે અગિયાર પોઈન્ટ ત્રણ જોતા પહેલાં અગિયાર પોઈન્ટ એક અને બેના જે ઇન્ડેક્સ પ્રશ્નો છે એ જોઈ લઈએ. આંખની સમાવેશ ક્ષમતા એટલે શું? બરોબર, તો નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ પાણીદાર પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય. નજીકનું તેમજ દૂરની વસ્તુનું પ્રતિબિંબ આંખની પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય તે સ્વસ્થતાપૂર્વક સ્પષ્ટપણે જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય છે. સ્પષ્ટ રીતે જોઈ શકાય, બરોબર, આંખથી સ્પષ્ટ રીતે જોઈ શકાય એને લેન્સની આંખની સમાવેશ ક્ષમતા છે કહેવાય છે. પછી બીજો પ્રશ્ન છે, લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી એક વ્યક્તિ 1.2 મીટર અંતરેથી વધારે દૂર વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી. લઘુદ્રષ્ટિની ખામી હોય તો 1.2 મીટર અંતરથી વધારે જોઈ શકે નહીં. તો સ્પષ્ટ જોઈ શકતી નથી. આ ખામીનું નિવારણ કરવા કયા પ્રકારનો શુદ્ધિકારક લેન્સ વાપરવો જોઈએ? આપણે કયા પ્રકારનો લેન્સ છે એ આ માટે વાપરવો જોઈએ. 1.2 થી 2 મીટરથી વધારે અંતરે જોઈ શકતા નથી, બરોબર. તો જોઈએ એમાં લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ તો જો યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા પાવર ધરાવતો અંતર્ગોળ લેન્સ લે, આ માટે લઘુદ્રષ્ટિની ખામી છે એટલે અંતર્ગોળ લેન્સ જ આપે, અને યોગ્ય કેન્દ્ર લંબાઈનો જો લેન્સ પહેરે વાપરે તો પુનઃ યોગ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે. તો આ માટે કેટલાનો પાવરનો એને લેન્સ છે એ વાપરવો જોઈએ? તો આથી લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતરની જગ્યાએ આંખથી 1.2 મીટર અંતરે આવી ગયેલ છે. એ જે છે એ 1.2 મીટર અંતરે આવે છે, બરોબર. તો હોય તો કયો લેન્સ ને શુદ્ધિકારક લેન્સ વાપરવો જોઈએ, બરોબર. તો 1.2 મીટર અંતર છે, V બરાબર -1.2 મીટર, V બરાબર -1.2 મીટર, અને U બરાબર U છે એ આપણે અનંત અંતર ઇન્ફિનિટી આવશે, ઇન્ફિનિટી, અને F છે એ ગોતવાનું છે, F કેટલા થાય, બરોબર. તો લેન્સનું સૂત્ર બરોબર, લેન્સનું સૂત્ર બરોબર 1 upon F = 1 upon -U + 1 upon V, બરોબર. આ રીતે આવશે તો બરોબર.
83 ડી આવશે, 0.83 આટલી કેન્દ્ર લંબાઈનો લેન્સ છે એ વાપરવો પડશે. બરોબર, તો આ રીતે 1.2 મીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ યોગ્ય દ્રષ્ટિ પુનઃપ્રાપ્ત થઈ શકે. 1.2 મીટર સુધી લઈને ન દેખાતું હોય, 1.2 મીટર પછી, બરોબર, તો 1.83 ડીનો લેન્સ છે એ વાપરે તો ન વાંધો આવે. બરોબર, એના પછી ત્રીજો પ્રશ્ન છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દ્રષ્ટિ બિંદુ અને નજીક બિંદુ એટલે શું? તો સામાન્ય વ્યક્તિ માટે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂર બિંદુ અનંત અંતરે અને નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે. દૂર બિંદુ છે અનંત અંતરે હોય, દૂર બિંદુ અનંત અંતરે હોય અને નજીક બિંદુ 25 સેન્ટીમીટર. છેલ્લી પાટલી ઉપર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ ઉપરનો લખાણ વાંચવામાં તકલીફ પડે છે, આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? આપણે ભણાવતા હતા ત્યારે પણ વાત કરી હતી કે છેલ્લી બેન્ચે બેઠેલા છોકરો જયારે જોઈ ન શકતો હોય આંખમાં ખામી હોય છે, તો તેનું નિવારણ કઈ રીતે થઈ શકે? તો જવાબ જોઈએ એમનો, વિદ્યાર્થી દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતી નથી, તેવો એનો અર્થ એ થાય કે માયોપિયા અથવા લઘુદ્રષ્ટિની ખામી. બરોબર, વિદ્યાર્થી દૂરની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતો નથી, છેલ્લી બેન્ચે બેઠેલો છોકરો બોર્ડ ઉપર બરોબર ન જોઈ શકતો હોય તો એને માયોપિયા અથવા લઘુદ્રષ્ટિની ખામી છે એમ કહેવાય. આ કિસ્સામાં નજીકની વસ્તુ વિદ્યાર્થી સ્પષ્ટ જોઈ શકે, એની ચોકડીમાં છે સ્પષ્ટ જોઈ શકે છે, પણ બ્લેકબોર્ડ ઉપર ભણાતું હશે એ સ્પષ્ટ રીતે જોઈ શકતો નહીં હોય, અને તેથી દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાતું હોવાથી તે સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી. આ ખામીને નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો ચશ્મા પહેરે તો આ ખામી છે એ નિવારી શકાય છે. બરોબર, હવે આ ઇન્ડેક્સ પ્રશ્નો છે, પૂછાય એવા છે, એને તમે પણ તૈયાર કરતા. હવે આગળ જોઈએ તો પ્રિઝમ વડે પ્રકાશ કરવો કે પ્રિઝમ હોય, કાચનો પ્રિઝમ, એમાં કાચનો લંબગોળ છે આપણને ખબર છે કે એ લંબચોરસ છે, પણ કાચનો પ્રિઝમ જે ત્રિકોણ છે એમાં પ્રકાશનું વક્રીભવન કેવી રીતે થાય છે એ જોઈએ. આપણે આગળ જોતા કાચના લંબગોળમાંથી પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે તે તમે શીખી ગયા છો. કાચના લંબગોળનો આપણે આગલા પ્રકરણમાં જોયું, હવે આમાં પ્રિઝમમાં કેવી રીતના એનું વક્રીભવન થાય છે? કાચના લંબગોળમાં હોય છે તેની સમાંતર વક્રીભવન કારક સપાટી માટે નિર્ગમન કિરણ કે આપાત કિરણ વચ્ચે, નિર્ગમન કિરણ કે આપાત કિરણ સમાંતર હોય છે તે તેમ છતાંય તેનું સહજ પાર્શ્વ સ્થળાંતર થાય છે. કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે તે કેવી રીતે વક્રીભવન પામશે? કાચના એક ત્રિકોણીય પ્રિઝમ વિશે વિચારો અને તેને બે ત્રિકોણાકાર પાયા અને ત્રણ લંબચોરસ પાર્શ્વીય બાજુઓ હોય છે. આ સપાટીઓ એકબીજાની સાથે ઢળેલી હોય છે, તેને બે પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે? ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા કાચના પ્રિઝમને ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરીએ. તો કાચના પ્રિઝમમાંથી પ્રકાશનું કેવી રીતના વક્રીભવન થાય છે એ દર્શાવતો એક પ્રયોગ છે, આપણે પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 11.1 છે.
તો કહો એક ડ્રોઈંગ બોર્ડ લેવાનું, એની ઉપર સફેદ કાગળ મૂકવું, એની ઉપર આવી રીતના પ્રિઝમ મૂકી દો. પ્રિઝમની એક બાજુએ આવી રીતના આકૃતિ દોરી, પ્રિઝમની આકૃતિ દોરી, પી અને ક્યુ ઉપર ટાંકણી તમે લગાડી દો, પી અને ક્યુ ઉપર. પછી પ્રિઝમ મૂકી દેવાનો, જેમ કાચના લંબઘનમાં કરતા તેવી જ રીતના. પછી આ બાજુથી જોઈને, આને જોઈને અહીંયા આર અને એસ ટાંકણી લગાડો, જે તમને સીધી રેખામાં દેખાશે. બરોબર, આ બે ટાંકણીઓ આર પી ક્યુ આર એસ એ તમને એક સીધી લીટીમાં દેખાશે. ફરી પાછો તમે પ્રિઝમ ઉપાડ્યો અને આ જે આર એસ છે તમે ટાંકણી જોડી એને એને પણ કાઢી અને તીર દોરો, તો તમને આવી આકૃતિ છે જોવા મળશે. પ્રકાશનું કિરણ છે એ આમ જાય છે, પછી આમ જાય છે, પછી આમ જાય છે. બરોબર, આ રીતે પ્રકાશનું કિરણ ત્રિકોણ પામે છે અને પ્રિઝમમાંથી એ જોવા મળે છે. તો કાચના લંબઘનમાં એવું થતું હતું, હવે હકીકતમાં પ્રકાશના કિરણનો માર્ગ છે આ, આમ સીધું જવું જોઈએ, એની બદલી આમ પડ્યું, અહીંયા પડ્યું. જો હવા, કાચ અને હવા ત્રણ માધ્યમ થાય છે. હવા આ છે, હવા છે, અહીંયા કાચ છે અને આ પાછી હવા છે. પાતળું માધ્યમ, ઘટ માધ્યમ છે, પાતળું માધ્યમ. બરોબર, તો હવા જેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં જાય કિરણ ત્યારે લંબ તરફ વળે, અને લંબ કાચ જેવા ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર પડશે. બરોબર, તો જો આ રીતે કિરણ છે આપણને પસાર થતું જોવા મળે. હવે આ પ્રવૃત્તિ કેવી રીતે કરવી એ જોઈએ આપણે. તો એમાં એક ડ્રોઈંગ બોર્ડ ઉપર એક સફેદ કાગળ અને ડ્રોઈંગ પિનની મદદથી લગાવો, તેના ઉપર એક કાચનો પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેના તેની ત્રિકોણાકાર બાજુઓનો પાયો બંને પેન્સિલ વડે તેને કિનારીઓને અંકિત કરો. પ્રિઝમની કોઈ એક કોકરી ભવનાંકવાળી સપાટી એબી સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા પી ઈ દોરો. આકૃતિ 11.4 દર્શાવ્યા પ્રમાણે, પણ નીચે આકૃતિ આપી છે એમાં 11.4 દર્શાવ્યા પ્રમાણે રેખા પી ઉપર બે ટાંકણીઓ પી અને ક્યુ ના સ્થાને પ્રિઝમની બીજી બાજુ એસી તરફ પી અને ક્યુ ટાંકણીઓનું પ્રતિબિંબ જુઓ. આર અને એસ બિંદુ ઉપર બે ટાંકણીઓ એવી રીતે લગાવો કે જેથી ટાંકણીઓ આર અને એસ તથા પી અને ક્યુ, બરોબર, પી અને ક્યુ ના પ્રતિબિંબ એક સીધી રેખામાં દેખાય. બરોબર, આ પી ક્યુ ને જોઈને આર અને એસ લગાડો એટલે તમને એક જ સીધી રેખામાં એ દેખાશે. એવી રીતના એને લગાડવાનું છે. રેખા પી ટાંકણીઓ અને પ્રિઝમ, કાચના પ્રિઝમને હટાવી દો. હવે જે ટાંકણીઓ ખોડી છે ત્યાં એને તમે પ્રિઝમ હટાવી અને બધા નિશાન કરી લો, તો તમને આવી આકૃતિ થઈ જોવા મળે. રેખા પી પ્રિઝમની ધારને ઈ બિંદુએ મળે છે. જોવા આકૃતિ 11.4 આઠ પ્રકારે આર અને એસ બિંદુઓને એક રેખાથી જોડો, લંબાવો. જુઓ કે રેખા પી અને આર એસ એ પ્રિઝમની ધારને અનુક્રમે ઈ અને એફ બિંદુમાં મળે છે. ઈ અને એફ બિંદુઓને જોડો. પ્રિઝમના વક્રી ભવનાંકની સપાટીઓ એબી તથા એસી પર અનુક્રમે ઈ અને એફ લંબ બિંદુએ લંબ દોરો. ઈ અને એફ છે એ આ છે, ઈ અને એફ એ રીતના લંબ દોરવાના છે. પી અને એફ બિંદુએ લંબ દોરો. અહીંયા જે છે પી ક્યુ આર એસ, બરોબર, અહીંયા ઈ બિંદુ છે, આ એ બિંદુ છે, આ છે ઈ એફ બિંદુ. ઈ બિંદુએ અવલંબ દોરવાનો છે, એફ બિંદુએ અવલંબ દોરવાનો છે. ઈ અને એફ બિંદુએ લંબ દોરો. આ જ પ્રકારે આર અને એસ બિંદુએ રેખા એક રેખાથી જોડો અને લંબાવો. જુઓ કે રેખા પી અને આર એસ પ્રિઝમની ધારને અનુક્રમે ઈ અને એફ બિંદુએ મળે છે. ઈ અને એફને જોડો. તો આ બે જે જોડી છે તમને તો નવાઈ લાગશે. પ્રકાશનું કિરણ આમ જતું હતું, તમે પ્રિઝમ મૂકો ત્યારે આર અને એસ ટાંકણી તમને પછી સીધી રેખામાં દેખાય છે પ્રિઝમ મૂકવાથી ખાલી. બરાબર, તો કિરણ છે આ રીતના લંબાય છે, ફંટાય છે અને એનો ઓરિજિનલ માર્ગ છે એ ચૂકી જાય છે.
પ્રિઝમ વક્રીભવના કારક સપાટી એ બી તથા એસી ઉપર અનુક્રમે ઈ અને એફ નો લંબ દોરો. આકૃતિ 11.4 માં દર્શાવ્યા પ્રમાણે આપાત કોણ આઈ, વક્રીભવન કોણ આર અને નિર્ગમન કોણ ઈ ને નામ નિર્દેશ કરો. આ આપાત, આ વક્રીભવન કોણ અને આ નિર્ગમન કોણ આઈ આર અને ઈ, બરોબર. આ રીતે આપાત કોણ, વક્રીભવન કોણ અને નિર્ગમન કોણ હોય આપણને. તો આ રીતે પ્રકાશનો કિરણ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે આ રીતે ફંટાય છે. અહીં પી આપાત કિરણ છે, ઈ એફ વક્રીભૂત કિરણ છે અને એફ એસ નિર્ગમન કિરણ છે. તમે જોઈ શકો છો કે પ્રકાશનો કિરણ પ્રથમ સપાટી એબી ઉપર હવામાંથી કાચમાં પ્રવેશે છે. પ્રકાશનો કિરણ વક્રીભવન પામીને લંબ તરફ વળે છે. બીજી બાજુ એસી ઉપર પ્રકાશનો કિરણ કાચમાંથી હવામાં પ્રવેશે છે અને આથી તે લંબથી દૂર વળે છે. પ્રિઝમની દરેક વક્રીભવનકારક સપાટી ઉપર આપાત કોણ અને વક્રીભવન કોણની સરખામણી કરો. શું આ કાચના લંઘન જોવા લંઘનમાં જોવા મળતા વક્રીભવન જેવું જ છે? પ્રિઝમના વિલક્ષણ આકારને કારણે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશા સાથે એક ખૂણો બનાવે છે. આ ખૂણાને વિચલન કોણ કહે છે. અહીંયા વિચલન કોણ અહીંયા બને છે બી, બરાબર. આ વિચલન કોણ છે એ વિચલન કોણ બને છે જેને ડી કહેવાય છે. આ કિસ્સામાં કોણ ડી વિચલન કોણ છે. આપેલ પ્રવૃત્તિમાં વિચલન કોણ દર્શાવો અને તેને માપો. તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના વક્રીભવન અમે છે. હવે એના પછી જોઈએ કેટલા ડિગ્રીએ એ વિચલિત થાય છે પ્રિઝમને કારણે. હવે આગળ જોઈએ પછી 11.4 કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. કાચનો આ પ્રિઝમ છે, હવે એમાંથી તમે લાઇટ પસાર કરો, શ્વેત કિરણ પસાર કરો, સૂર્યનું કિરણ પસાર કરો તો શું થાય છે જોઈએ. તમે મેઘધનુષના ભવ્ય રંગો જોઈ રહ્યા છો અને માયના છે. સૂર્યના શ્વેત પ્રકાશની આપણને મેઘધનુષના વિવિધ રંગો કેવી રીતે જોવા મળે છે? આપણે આ પ્રશ્નને સમજીએ તે પહેલા ફરીથી પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવન વિશે વિચારીએ. કાચના પ્રિઝમની ઢળેલી વક્રીભવન કારક સપાટીઓ ઉપર એક રોચક ઘટના દર્શાવે છે. ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા તેને સમજીએ. પ્રવૃત્તિ 11.2. એક કાગળનું પૂઠું લો અને તેના મધ્યમાં એક નાનું છિદ્ર કે સાંકડી ફાટ બનાવો. સાંકડી ફાટ ઉપર સૂર્યપ્રકાશ પડવા દો. તેમાંથી શ્વેત પ્રકાશનું એક પાતળું કિરણ પુંજ મળે છે. હવે કાચનો એક પ્રિઝમ લો અને આકૃતિ 11.5 વડે દર્શાવ્યા પ્રમાણે ફાટમાંથી પ્રકાશને પ્રિઝમની એક બાજુ ઉપર પડવા દો. પ્રિઝમને ધીરે ધીરે એવી રીતે ફેરવો કે જેથી તેમાંથી નીકળતા પ્રકાશ પાસે રાખેલા પડદા ઉપર દેખાય. શું તમે શું અવલોકન કરો છો? તમને એક સુંદર વર્ણપટ જોવા મળે છે. એ આકૃતિ 11.5 માં છે, બરાબર. શ્વેત પ્રકાશ છે એ તમને 7 રંગોમાં વિભાજિત થયેલો જોવા મળશે, બરાબર. પ્રિઝમમાંથી જે કિરણ પસાર થાય આમ જે છે ઘંટાઈ છે એ તમને જુદા જુદા 7 રંગોમાં વિભાજિત થયેલ છે. આમ હકીકતમાં કિરણનો માર્ગ આ છે, પણ 1, 2, 3, 4, 5, 6 અને 7 આવી રીતના 7 કલરોમાં જોવા મળે છે. સૌથી વધારે જોવા મળે છે યથા, ની, વા, લી, પી, ના, બરાબર. જાંબલી, લીલો, વાદળી, લીલો,
આંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને કાળો, એને જાની વાલી પીનાર સાત કલરમાં સૂર્યનો જે કિરણ છે એ સાત રંગોમાં વિભાજિત થાય છે. બરોબર, આ રીતે આપણને વર્ણપટ છે એ જોવા મળે છે. તો હવે આપણને ખબર પડે છે કે દુનિયા રંગીન કેમ છે. તમે કેવા કલરનો શર્ટ પહેર્યો છે, ફૂલનો કલર કેવો છે, પાંદડાનો કલર કેવો છે, બરોબર, એ હવે ખબર પડે આપણને. તો પાયામાં આ વસ્તુ હતી કે શ્વેત પ્રકાશ જે છે ને, આપણી આંખની ખામી, આપણી આંખની રચના એવી છે કે આપણને આ બધી ખબર પડે છે. સંભવતઃ પ્રિઝમ આપાત શ્વેત પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કરે છે. વર્ણપટ બંને છેડે જોવા મળતા રંગોને ધ્યાનથી જુઓ તો પડદા ઉપર જોવા મળતા રંગોના ક્રમશઃ શું છે. જોવા મળતા રંગો આ ક્રમમાં ગોઠવાયેલા છે, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. 11.5 નંબરની આકૃતિમાં આપણને આ દર્શાવ્યું છે. બરોબર, આ રંગોના આ ક્રમને યાદ રાખવા માટે ટૂંકા અક્ષરો જાનીવાલી પીનારા નો ઉપયોગ થશે. પ્રકાશના આ ઘટક રંગોના પટ્ટાને વર્ણપટ કહે છે. આ જે મળે છે આપણને વર્ણપટ મળે છે. તમે બધા જ રંગોને સહેલાઈથી અલગ જોઈ નહીં શકો, તેમ છતાંય તમે એકબીજાનો ભેદ પારખી શકશો. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની આ ઘટનાને શ્વેત પ્રકાશનું વિભાજન કહે છે. તમે જોયું કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે તેના સાત ઘટક રંગોમાં વિભાજન થાય છે. આપણને આ રંગો કેમ મળે છે? બરોબર, પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના જુદા જુદા રંગો આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણે વળે છે. આ દરેકનો ખૂણો જુદો છે. જાંબલી છે એ સૌથી વધારે વિચાર, પછી નીલો, પછી વાદળી, પછી લીલો, પછી પીળો, પછી નારંગી, અને સૌથી ઓછો રાતો કલર છે, જે સૌથી ઓછો વિચલિત થાય. તમે જોયું કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ પડે તેના સાત ઘટક રંગોમાં વિભાજન થાય છે. આપણને આ રંગો કેવા મળે છે? પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના જુદા જુદા રંગો આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણે વળે છે. લાલ પ્રકાશ સૌથી ઓછો વળે છે, રાતો કલર છે એ સૌથી ઓછો વળે છે, અને જ્યારે જાંબલી કલર પ્રકાશ એ સૌથી વધુ વળે છે. આમ દરેક રંગના કિરણો જુદા જુદા માર્ગે નીકળે છે અને અલગ અલગ દેખાય છે. આપણે વર્ણપટમાં જ જોઈએ છીએ તે ભિન્ન રંગનો પટ્ટો છે. આઇઝેક ન્યૂટને સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો. ન્યૂટનને પહેલી વખત આ વર્ણપટ મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો અને પ્રિઝમની રચના કરી હતી. પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો તેમણે બીજા આવા જ એક પ્રિઝમ લઈ શ્વેત પ્રકાશને મળતા વર્ણપટને આધારે વિભાજન કરવા પ્રયત્ન કર્યો, પરંતુ તેને વધારાના કોઈ રંગ મળ્યા નહીં. અને ત્યારબાદ તેમણે એક એવા જ પ્રિઝમ લઈને પહેલા કરતા ઊંધો ગોઠવ્યો. આકૃતિમાં આપણે બતાવ્યું છે 11.6માં, અને એ જ શ્વેત એ જ રંગોને ફરી પાછળ એને જોવા પ્રયત્ન કર્યો. ત્યારે વર્ણપટના બધા જ રંગો બીજા પ્રિઝમમાં પસાર થવા દીધા, તો તેમણે જોયું કે પ્રિઝમના બીજી બાજુ શ્વેત પ્રકાશનું કિરણ નિર્ગમન પામતું હતું. તો નવાઈની વાત હતી, ત્યારે નવાઈ લાગી કે આ કેવી રીતના છે. તો ફક્ત સાત કલરોનું બનેલું છે. એમાં એમાં તમે જો ઊંધું ગોઠવી દો તમે, તો આ રીતે તમે અહીંયા પ્રિઝમ પાછું ગોઠવી દો. આ જે કિરણ છે પાછો અહીંથી આમ થાય છે અને અહીંથી આમ આવે છે. પાયાની તરફ કિરણ છે એ વળશે, આ રીતે ઉચ્ચલન પામે છે, અને એ જે મળે છે એ શ્વેત પ્રકાશ. શ્વેત પ્રકાશ આમાંથી જે કિરણ નીકળે છે એ ઊંધો પ્રિઝમ, અવનવો પ્રિઝમ ઊંધો એમ ગોઠવી નાખો તમે, તો આ જે સાત રંગોનું વિભાજન થયું એ જાની વાળા એ પાછું આમાંથી પસાર થાય પ્રિઝમ ત્યારે શ્વેત પ્રકાશ મળે છે. એના ઉપરથી કહીએ કે શ્વેત પ્રકાશમાં સાત રંગો સિવાય કોઈ વધારાના કલર છે નહીં, અને એ પાછું શ્વેત રંગમાં જ કન્વર્ટ થઈ ગયું છે. બરોબર, તો આકૃતિ
વર્ણપટના બધા જ રંગો બીજા પ્રિઝમમાંથી પસાર થવા દીધા. તેમણે જોયું કે બીજા પ્રિઝમની બીજી બાજુથી શ્વેત પ્રકાશ કિરણપુંજ ગમન પામે છે અને આ અવલોકન પરથી ન્યૂટને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે. કોઈ પણ પ્રકાશ કે જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ બનાવે છે તેને ઘણીવાર શ્વેત પ્રકાશ પણ કહેવાય. મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રકૃતિ વર્ણપટ છે અને તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બૂંદ વડે સૂર્યપ્રકાશના વિભાજનથી રચાય છે. મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. પાણીના બૂંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. તો તમે જુઓ આકાશમાં પડતું પાણી ચોમાસામાં આપણને મેઘધનુષ જોવા મળે છે, તો પાણીનું બૂંદ છે એ આવું છે, બરોબર. હવે હકીકતમાં બૂંદ છે એનો આકાર આમ થઈ જાય, અપ્રિઝમ થઈ છે અથવા આમ થશે, આમ બૂંદ હોય પાણી આમ પણ થશે. પાણીનું ટીપું છે ને હકીકતમાં આમ છે, અપ્રિઝમ જ થઈ ગયું. આમ જો અપ્રિઝમ થઈ ગયું છે. પાણીનું બૂંદ ગોળ હોય એવું નથી, સૂર્યની વિરુદ્ધ દિશામાં મેઘધનુષ જોવા મળે. સૂર્ય બરોબર ઉપર હશે ત્યારે મેઘધનુષ જોવા મળશે. મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. પાણીના બૂંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. આ બૂંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન, અંતે બૂંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કરે છે. આકૃતિ 11.8 માં પ્રકાશના વિભાજનની તથા આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો અવલોકનકારની આંખમાં સુધી પહોંચે છે. સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જે તમે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઉભા હો અને પાણીમાં ધોધ કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તો પણ મેઘધનુષ દેખાઈ શકે છે. કૃત્રિમ મેઘધનુષ તો કંઈક પણ પાણીના ફુવારા ઉડતા હોય અને જે એની જાણ ઉડતી હોય એમાંથી પણ તમે વિરુદ્ધ દિશામાં સૂર્યથી વિરુદ્ધ દિશામાં ઉભા રહ્યો તો પણ તમને મેઘધનુષ દેખાય. પાણીના ધોધ પડતો હોય પાણીનો અને યોગ્ય અનુકૂળ હશે તો એ પ્રકારે ધોધને જે જળ ઉડતી હોય પાણીના બૂંદ ઉડતા હોય એમાંથી પણ સૂર્યપ્રકાશ પસાર થાય તો પણ આપણને મેઘધનુષ જોવા મળે. તો આ રીતે મેઘધનુષ બીજી કોઈ ઘટના નથી, પણ આવી રીતના પ્રકાશનું સાત રંગોમાં વિભાજન છે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન, અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને આ રીતે અહીંયા તમને વર્ણપટ જોવા મળે છે. આ રીતે પાણીના બૂંદમાંથી સૂર્યનું કિરણ છે પસાર થવાથી આપણને સાત રંગો જોવા મળશે. આકૃતિ 11.7 અને 11.8 માં મેઘધનુષનું નિર્માણ કેવી રીતે થાય છે એ જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણે આ ટોપિક પૂરો કરીએ અને નેક્સ્ટ ટોપિક છે એ નેક્સ્ટ પીરિયડમાં લેશું. આવજો. આભાર.